હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે આપણે બનાવીશું તુવેર લીલવાની કચોરી કચોરી બનાવવા તો સૌપ્રથમ આપણે તેનું પૂરણ બનાવી લઈશું તો પૂરણ બનાવવા માટે એક કિલો જેટલી લીલી તુવેર લેવાની છે તેને આ રીતે છોલીને ક્રશ કરી લેવાની છે સાથે સાથે આદુ મરચાં લસણને પણ ક્રશ કરી લેવાનું છે ત્યારબાદ કચોરી માટે લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો અઢીસો ગ્રામ જેટલો મેંદો લેવાનો છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું બેથી ત્રણ ચમચી જેટલું તેલનું મોણ ઉમેરવાનું છે તેલની જગ્યાએ તમે ઘીનું મોણ પણ લઈ શકો છો ત્યારબાદ કચોરીનું ફળ એકદમ ખસ્તું બને તે માટે એક લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરવાથી કચોરીના ઉપરનું પળ એકદમ સરસ ખસ્તું બને છે ત્યારબાદ મેદાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે લોટ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો નરમ તેવો લોટ બાંધી લઈશું હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને સારી રીતે મસળી લઈશું લોટ સારી રીતે મસળાઈ જાય ત્યારબાદ લોટને ઢાંકીને દસ મિનિટ માટે શેટ થવા દઈશું ત્યારબાદ તુવેર અને આદુ મરચા લસણને ક્રશ કર્યા હતા તેમાંથી કચોરી માટે પૂરણ તૈયાર કરી લઈશું તો કચોરીનું પૂરણ તૈયાર કરવા માટે એક નોનસ્ટિક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે નોનસ્ટિક પેનની જગ્યાએ તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો તેને પણ આ રીતે સારી રીતે ગરમ થાય ત્યારબાદ તેમાં પણ બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે હવે તેલ સારી રીતે ગરમ થાય ત્યારબાદ તેલમાં એક ચમચી હળદર પાવડર અને એક ચમચી હિંગ ઉમેરવાની છે ત્યારબાદ હળદર પાવડર અને હિંગને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ જે તુવેર ક્રશ કરીને રાખી હતી તે ઉમેરવાની છે ત્યારબાદ તેને પણ મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણને મિક્સ કર્યા બાદ તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે મીઠું આપણે મેંદામાં પણ ઉમેર્યું હતું તેથી સ્વાદ પ્રમાણે જ ઉમેરીશું ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણને મિક્સ કર્યા બાદ તેને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું જેથી આપણું તુવેરનું મિશ્રણ એકદમ સરસ રીતે ચડી જાય પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે મિશ્રણને ચેક કરી લઈશું અને મિશ્રણને થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે જેથી મિશ્રણ ચોંટે નહીં મિશ્રણમાં મને તેલ ઓછું લાગે છે તેથી બે ચમચી જેટલું તેલ ઉમેરું છું ત્યારબાદ તેમાં જે આદુમરચાં લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરવાની છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને જો તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો ત્યારબાદ ફરીથી મિશ્રણને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે મિશ્રણને તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ સરસ રીતે ચડી ગયું છે ત્યારબાદ હવે મિશ્રણમાં મસાલા ઉમેરીશું આ મિશ્રણમાંથી સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે આ કચોરીના પૂરણમાં આપણે હળદર નથી ઉમેરવાની જો તમારે આ પૂરણ વધારે સ્પાઈસી બનાવવું હોય તો લાલ મરચું પાવડર વધારે ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો લીંબુનો રસ અને બે ચમચી ખાડ ઉમેરવાની છે લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો ત્યારબાદ આ પૂરણને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલા પૂરણમાં સારી રીતે ભળી જાય ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આ મિશ્રણને આ રીતે હલાવતા જઈ અને થવા દઈશું તો લીલવાની કચોરીનું પૂરણ બનીને તૈયાર છે તો તેને ઠંડુ થવા દઈશું ત્યારબાદ કચોરી માટે જે લોટ બાંધ્યો હતો તે જોઈ લઈશું તો લોટ પણ આપણો એકદમ સરસ રીતે શેડ થઈ ગયો છે તો હવે આ લોટમાંથી આપણે પૂરી વણાય તેવા નાના નાના લુવા તૈયાર કરી દઈશું જો તમારે કચોરીની સાઇઝ મોટી રાખવી હોય તો લુવાની સાઇઝ થોડી મોટી રાખવાની તો હવે બધા જ લુવા રેડી થઈ ગયા છે ત્યારબાદ તેને વણી લઈશું અને બીજા બધા લુવાને ઢાંકી દઈશું જેથી તે સુકાઈ ન જાય હવે આ લુવામાંથી નાની સાઈઝની પૂરી વણીને તૈયાર કરી લઈશું પૂરી વણતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કિનારી પતલી હોવી જોઈએ અને વચ્ચેની ભાગ જાળી હોવી જોઈએ તો પૂરી વણીને તૈયાર છે ત્યારબાદ જે પૂરણ રાખ્યું હતું તેને આ રીતે પૂરી પર મૂકી દેવાનું છે અને ચારે બાજુથી પૂરીને આ રીતે કવર કરી લઈશું તો આ રીતે બધો જ લોટ દબાવી અને તેને ગોળ શેપ આપી દઈશું જો આ વખતે વધારાનો લોટ હોય તો તમારે કાઢી દેવાનો તો આ રીતે આપણી કચોરી તૈયાર છે તો હવે આ રીતે બધી જ કચોરી તૈયાર કરી લઈશું તો આ કચોરીને પ્લેટમાં મૂકી દઈએ અને આવી જ રીતે બીજી બધી જ કચોરી રેડી કરી લઈશું તો કચોરીને તળવા માટે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકદમ સરસ રીતે ગરમ થાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આ રીતે બધી જ કચોરી તેલમાં મૂકી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે કચોરીને તળવાની છે તો કચોરીને તેલમાં મૂક્યા બાદ કચોરી તેની જાતે જ ધીમે ધીમે ઉપર આવે ત્યારબાદ તેને પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દઈશું જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો આ રીતે કચોરી ધીમે ધીમે તેલમાંથી ઉપર આવે ત્યારબાદ કચોરીને પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દઈશું તુવેરના લીલવાની આ કચોરી તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી તો હવે તમે જોઈ શકો છો કે કચોરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલરની બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે કચોરીમાંથી બધું તેલ નીતારી અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો છે ને તુવેરના લીલવાની કચોરી બનાવવાની એકદમ સરળ રીત જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ